2023 માં G20 સમિટ ભારતમાં યોજાશે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું, સપ્ટેમ્બર સુધી 25-30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે. સાંસદો માટેના નવા ફ્લેટ્સનું ઉદઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું, અમે અટકેલી યોજનાઓ પૂર્ણ કરી. 2023 માં G20 સમિટ ભારતમાં યોજાશે. સાઉદી અરેબિયા દ્વારા આયોજિત 15મી G20 સમિટના સમાપન પછી હવે આગામી કોન્ફરન્સ 2021માં ઇટલીમાં થશે, જ્યારે 2022માં ઇન્ડોનેશિયા અને 2023માં ભારત G20 સમિટનું આયોજન કરશે. સંમેલનના સમાપન સમયે વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સફળ પ્રસંગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત G20 સભ્ય દેશોના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે COVID-19ની નિદાન, સારવાર અને રસી બધા માટે ઉપલબ્ધ કરાવાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અમદાવાદના કરફ્યુ નાખતા જ અક્ષરધામ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. જોકે આજથી અક્ષરધામ મંદિર શરૂ કરવામાં આવનાર હતું, પરંતુ હવે 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અક્ષરધામ મંદિર 23 તારીખથી એટલે કે આજથી શરૂ કરવામાં આવનાર હતું, પરંતુ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતો હોવાથી અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું, સપ્ટેમ્બર સુધી 25-30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેમાં દિલ્હીમાં તો માત્ર છેલ્લા 6 દિવસના અંદર 628 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ તમામ માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે કોરોના વિરુદ્ધ જંગનો 11મો મહિનો છે. તેમણે વધુમાં કહ્યું કે આખી દુનિયામાં 250 કોરોના વેક્સિન કંપની છે, જેમાંથી 30ની નશર ભારત પર છે. દેશમાં 5 વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. 2021ના પહેલા 3 મહિનામાં આપણને વેક્સિન મળશે. સપ્ટેમ્બર સુધી 25-30 કરોડ ભારતીયોને વેક્સિન આપી દેવાશે. સાંસદો માટેના નવા ફ્લેટ્સનું ઉદઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું, અમે અટકેલી યોજનાઓ પૂર્ણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો માટે બહુમાળિયા ફ્લેટ્સનું વિડીયો કોન્ફરન્સિંગથી ઉદઘાટન કર્યું. આ ફ્લેટ્સ નવી દિલ્હીમાં ડોક્ટર બીડી માર્ગ પર બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ જનપ્રતિનિધિઓને નવા આવાસ માટે શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાને કહ્યું કે આ ઇમારતોનું નિર્માણ આ સરકારના કાર્યકાળ દરમિયાન શરૂ થયું અને નિયત સમય મર્યાદામાં પહેલા પૂર્ણ થયું. અટલજીના સમયે જે આંબેડકર નેશનલ મેમોરિયલની ચર્ચા શરૂ થઈ હતી તેનું નિર્માણ આ સરકારના કાર્યકાળમાં થયું. અમારી સરકારે અટકેલી યોજનાઓને પૂર્ણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ ફ્લેટ્સમાં દરેક એવી સુવિધાઓ આપવામાં આવી છે જેનાથી સાંસદોને કામ કરવામાં સરળતા રહેશે. દિલ્હીમાં સાંસદો માટે ભવનોની મુશ્કેલી ઘણા લાંબા સમયથી રહી છે. સાંસદોને હોટલમાં રહેવું પડે છે, જેના કારણે આર્થિક ભારણ આવતું હતું. વડાપ્રધાને કહ્યું કે દશકોથી ચાલી રહેલી સમસ્યાઓને ટાળવા નહીં તેને પૂરી કરવાથી જ ખતમ થશે.